જોડવાનું છે. એ જ પ્રમાણે આગળ જો કે અહીંયા નીચે એ બી એ બી સી અને ડી ચાર આલ્ફાબેટ લખેલા છે અને અહીંયા આઠ આવડી લખેલા છે. તો તમારે શું કરવાનું છે બાળકો, ખ્યાલ છે કે ભાઈ અહીંયા એ છે તો અહીંયા જ્યાં એ આલ્ફાબેટ હોય એની બોર્ડ પડતે રાઉન્ડ કરવાનું છે, બરાબર. તો જો અહીંયા આપણે કેરી પ્રવૃત્તિ જોઈશું. અહીંયા એ ફોર એપલ આપેલું છે તો અહીંયા લાઈનમાં જો કઈ જગ્યાએ એ ફોર એપલ આપેલું છે, જો અહીંયા છે તો આપણે આ એ ફોર એપલને નીચેના એ ફોર એપલ સુધી જોડી દેવાનું છે. એ જ પ્રમાણે અહીંયા બી ફોર બોર્ડ આપેલું છે તો અહીંયા પાછું આપણે જોવાનું છે કે બી ફોર બોર્ડ ક્યાં આપેલો છે. તો એ બી ફોર બોર્ડને આ બી ફોર બોર્ડ સાથે જોડી દેવાનું છે. અહીંયા સી ફોર કેટ છે તો ભાઈ સી ફોર કેટ અહીંયા નીચે આપેલું છે તો આપણે અહીંયા એને સી ફોર કેટ સાથે જોડી દઈશું. એ જ પ્રમાણે અહીંયા ડી ફોર ડોગ આપેલું છે અને અહીંયા ડી ફોર ડોગ આપેલું છે તો આપણે આ ડી ફોર ડોગને આ ડી ફોર ડોગ સાથે જોડી દઈશું. એટલે ભાઈ આપણે સરખા આલ્ફાબેટ જોડતા શીખી ગયા છે. આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા એ ફોર એપલ છે તો અહીંયા જ્યાં એ ફોર એપલ હોય ત્યાં જ આપણે લીટી દોરવાની છે. એ જ પ્રમાણે આ બાજુ પ્રવૃત્તિ દો કે અહીંયા શું આપેલું છે, એ ફોર એપલ આપેલું છે તો આ લાઈન એની સામેની જે લાઈન હોય ને એમાં જોવાનું, નીચે નહીં જોવાનું. એ ફોર એપલની જે લાઈન સામે હોય એમાં જોવાનું છે કે ભાઈ એ ફોર એપલ ક્યાં આપેલો છે. તો અહીંયા બી ફોર ડોગ છે, અહીંયા બી ફોર બોલ છે, અહીંયા એ ફોર એપલ છે અને અહીંયા સી ફોર કેટ છે. તો ભાઈ આપણે એ ફોર એપલ પર રાઉન્ડ કરવાનું છે, જો આ પ્રમાણે બરાબર. અહીંયા બી ફોર બોલ આપેલું બીજી લાઈનમાં તો અહીંયા એક એક લાઈનમાં જોવાનું કે બી ફોર બોલ ક્યાં છે. તો અહીંયા તો પહેલી જ આપી દીધેલું છે બી ફોર બોલ, એટલે આપણે ભાઈ એની પર રાઉન્ડ કરી દઈશું. હવે અહીંયા સી ફોર કેટ છે તો એક લાઈનમાં જો સી ફોર કેટ ની લાઈન અહીંયા બી ફોર ડોગ છે, અહીંયા બી ફોર બોલ છે, અહીંયા એ ફોર એપલ છે, અહીંયા સી ફોર કેટ છે. તો ભાઈ આપણે સી ફોર કેટને ફરતે રાઉન્ડ કરી દઈશું. હવે અહીંયા ડી ફોર ડોગ છે, બરાબર. તો ડી ફોર ડોગને આપણે અહીંયા શોધવાના છે આ લાઈનમાં કે ડી ફોર ડોગ ક્યાં છે. તો અહીંયા સી ફોર કેટ છે, અહીંયા ડી ફોર ડોગ છે, અહીંયા એ ફોર એપલ છે અને બી ફોર બોલ છે. એ ડી ફોર ડોગ અહીંયા આવેલું છે એટલે આપણે અહીંયા ફરતે રાઉન્ડ કરી દઈશું. જો બાળકો આ મેં તમને બોર્ડ ઉપર સમજૂતી આપી છે, બરાબર. તો એવી જ રીતે આપણે હવે ખાનાવાળી બુક લઈ લો અને ખાનાવાળી બુકમાં તમે લખાવો છો એ પ્રમાણે તમારે કરવાનું છે અને શીખી જવાનું છે. તો ચાલો ખાનાવાળી બુકમાં આપણે શીખીએ. જો બાળકો આપણે હવે ખાનાવાળી બુકમાં કરવાનું છે તો ખાનાવાળી બુકમાં આપણે ક્લાસ વર્ક કરીશું. મેં તમને બોર્ડ ઉપર સમજૂતી આપી છે, બરાબર. એ જ પ્રમાણે આપણે ખાનાવાળી બુકમાં જો ભાઈ મિસે અહીંયા લખીને રાખ્યું છે તમારે આ પ્રમાણે વિડીયો જોવાનું છે અને આ પ્રમાણે લખવાનું છે. હવે હું તમને અહીંયા સૂચના વાંચો, સરખા આલ્ફાબેટ જોડો. મેં તમને બોર્ડ પર સમજાવ્યું ને કે અહીંયા જે પ્રમાણેના આલ્ફાબેટ છે એની સામે જે સાચા આલ્ફાબેટ હોય, જે આ એ હોય તેની સામે જ્યાં એ આવ્યો હોય ત્યાં આપણે જોડવાનું છે. તો જુઓ બાળકો અહીંયા એ ફોર એપલ આપેલો છે તો આ લાઈનમાં એ ફોર એપલ ક્યાં આપેલો છે, અહીંયા, બરાબર ને. તો આપણે આ એ ફોર એપલને આ એ ફોર એપલ સાથે જોડી દઈશું એટલે ભાઈ જોડ્યું કહેવાય, બરાબર ને. હવે અહીંયા બી ફોર બોલ છે તો આ લાઈનમાં આપણે જોવાનું છે કે બી ફોર બોલ ક્યાં છે, અહીંયા. તો આ બી ફોર બોલને આ બી ફોર બોલ સાથે જોડી દેવાનું છે. હવે એ જ પ્રમાણે અહીંયા સી ફોર કેટ આપેલું છે તો આ સી ફોર કેટને આ સી ફોર કેટ સાથે આપણે જોડી દેવાનું છે. અને અહીંયા ડી ફોર ડોગ આપેલું છે અને અહીંયા સામે ઉપરની સાઈડમાં આપેલું છે, બરાબર ને. તો આપણે આ ડી ફોરને આ ડી ફોર ડોગ સાથે જોડી દઈશું એટલે આપણે આને શું કર્યું, ભાઈ સરખા આલ્ફાબેટ જોડી દીધા, બરાબર ને. જે આલ્ફાબેટ હોય એની સામે જે સાચો આલ્ફાબેટ હોય એ આપણે જોડ્યું છે. હવે અહીંયા એ પ્રમાણે બીજી સૂચના છે, સરખા આલ્ફાબેટ શોધી તેની ફરતે ગોળ કરો. તો આપણે ભાઈ એની ફરતે રાઉન્ડ કરવાનું છે તો આપણે લાઈન પ્રમાણે જોવાનું છે. ભાઈ એ છે અહીંયા એ ફોર એપલ આપેલો તો એની લાઈનમાં જ આપણે શોધવાનું, બીજી બધી જગ્યાએ શોધવાનું નથી. તો અહીંયા એ ફોર એપલ છે તો આ લાઈનમાં એ ફોર એપલ ક્યાં આપેલો છે, તો અહીંયા ભાઈ ડી ફોર ડોગ આપેલો છે, બી ફોર બોલ આપેલું છે, એ ફોર એપલ આપેલો છે અને સી ફોર કેટ. તો આપણે ભાઈ શું શોધવાનું હતું, એ ફોર એપલ હે ને. તો ભાઈ આપણે એ ફોર એપલ શોધીને એની ફરતે શું કરી નાખ્યું, ગોળ રાઉન્ડ કરી દીધું, બરાબર. હવે ભાઈ અહીંયા બી ફોર બોલ છે તો બી ફોર બોલ આપણે આ જ લાઈનમાં શોધવાનું, બી ફોર બોલની સામે જે લાઈન હોય ને એમાં જ. તો અહીંયા પહેલાં જ બી ફોર બોલ આપી દીધો છે એટલે ભાઈ આપણે એને ફરતે રાઉન્ડ કરી દીધું, બરાબર. અહીંયા સી ફોર કેટ છે તો અહીંયા એ જ લાઈનમાં શોધો, અહીંયા ડી ફોર ડોગ છે, બી ફોર બોલ છે, એ ફોર એપલ છે અને સી ફોર કેટ છે. તો ભાઈ એને ફરતે રાઉન્ડ કરી દો. હવે ભાઈ ડી ફોર ડોગ છે, બરાબર. તો હવે એની લાઈનમાં જુઓ, અહીંયા સી ફોર કેટ છે, અહીંયા ડી ફોર ડોગ છે, અહીંયા એ ફોર એપલ છે અને અહીંયા બી ફોર બોલ છે. તો આપણે ડી ફોર ડોગને ફરતે રાઉન્ડ કરવાનું છે.
તો જો બાળકો અહીંયા આપણે સરખા આલ્ફાબેટ શોધી અને ફરતે એટલે તમને સરખા આલ્ફાબેટ શોધતા પણ આવડી ગયું અને અહીંયા સરખા આલ્ફાબેટ જોડતા પણ આવડી ગયું. મીસે તમને આજે બે પ્રવૃત્તિ શીખવાડી છે, બરાબર ને? સરખા આલ્ફાબેટ જોડવાની અને સરખા આલ્ફાબેટ શોધીને તેને ફરતે ગોળ કરવાની. તો આ જ પ્રમાણે તમારે ક્લાસ વર્ક કર્યા પછી સામે તમારે હોમવર્ક કરવાનું છે. આ પ્રમાણે વિડીયો જોવાનું છે અને જે પ્રમાણે મીસે તમને કરાવડાવ્યું છે તમારે હોમવર્કમાં કરવાનું છે. તો બધા બાળકો ધ્યાનથી પ્રવૃત્તિ જોશે અને જે પ્રમાણે સૂચના છે એ પ્રમાણે વર્ક ક્લાસ વર્ક કરશે, બરાબર? ચાલો આવજો બાળકો.